ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું કમલેશ રોહિડા. જેમ કે ભાજપનો ઉદય સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે અગાઉના બે ભાગ અમે પ્રસારિત કરી ચૂક્યા છીએ, જેમાં ફરીથી આજે ભાગ 3 માં ચર્ચા આગળ વધારીએ છીએ. મિત્રો, અહીંયા સુધી આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી આજથી 4 દશક પહેલા બની, પરંતુ તેના ઉદયની ભૂમિકા ભારતની આઝાદી સાથે જ બનવાની શરૂ થઈ ચૂકી હતી. આમ તો ભાજપના એક નવોદિત રાજકીય પાર્ટી હતી, છતાં પણ તેમાં જનસંઘની ઓરિજિનલ ઝલક સાફ જોઈ શકાતી હતી. આ જ કારણ હતું કે ભાજપના પ્રથમ પ્રમુખ તે સમયના જનસંઘના પ્રમુખ રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયી જ હતા. અટલજીને શરૂઆતી દિવસોમાં આ પાર્ટીને પોતાનું ગ્રાઉન્ડ ઊભું કરવા ખૂબ જ મુશ્કેલીઓ આવી હતી. એનું એક મોટું કારણ એ બી હતું કે જનસંઘથી અલગ પહેચાન બનાવી નવી બનેલી ભાજપ પોતાની આઈડિયોલોજીને લઈને અમુક હદ સુધી જ કન્ફ્યુઝ હતી. આ જ કારણ હતું કે જનસંઘની હિન્દુત્વવાદી પહેચાનથી અલગ હટીને ખુદ જનતા પાર્ટીના એક મહત્વના ઘટક દલ અને ગાંધીવાદી સમાજવાદ મધ્યમ વિચારધારા સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી હતી. ભાજપની આ કન્ફ્યુઝ આઈડિયોલોજી અને ઇન્દિરા ગાંધીજીની નિર્મમ હત્યાને કારણે લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની લાગણી હોવાનો જ પરિણામ હતું કે 1984માં ભાજપ માત્ર 2 જ બેઠક અને કુલ વોટના માત્ર 7% જીતી શકી હતી. મિત્રો, આગળ વધતા પહેલા તમારી માટે એક સવાલ છે. શું તમે જણાવી શકો કે ભાજપ તરફથી 1984ના લોકસભા ચૂંટણીઓમાં આ 2 બેઠક કોણે જીતી? અને હા, તેમાં અટલજી અને આડવાણીજી બંને ન હતા. તેનો જવાબ સત્યડેની કોમેન્ટ સેશનમાં જરૂર આપજો. ફિલહાલ પોતાની આ કરારી હારથી સબક લઈને ભાજપ પોતાની રાજકીય આઈડિયોલોજીમાં ફેરફાર કર્યો. હવે લાલકૃષ્ણ આડવાણીજી ના ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ અને હવે આ પાર્ટી ફરીથી RSS અને ભારતીય જનસંઘની ઓરિજિનલ હાર્ડ હિન્દુત્વવાદી આઈડિયોલોજી સાથે આગળ વધવા લાગી. બરાબર છે, તે જ સમયે 1980માં વિશ્વ હિન્દુ પરિષદે બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિને લઈને એક આંદોલન શરૂ કર્યું હતું. હિન્દુ આસ્થાથી જોડાયેલું આ મહત્વના મુદ્દાને લઈને ભાજપે પણ લાલકૃષ્ણ અડવાણીજીના નેતૃત્વમાં રામ જન્મભૂમિ આંદોલનને નીવ રાખવાની શરૂઆત કરી દીધી. સાથે જ વિશ્વ હિન્દુ પરિષદના આ આંદોલનમાં પોતાના પૂર્ણ સહયોગની વાત કરતી ભાજપે પોતાના રાજકીય મેનિફેસ્ટોનો ભાગ પણ બનાવી દીધો. એ રીતે આજ તે મુખ્ય ઘટના હતી કે જે સંઘર્ષ કરતી ભાજપને નવા પ્રાણ ફૂંકી દીધા હતા. આ મુદ્દાને લઈને જ ચાલી રહેલા પોતાના કેમ્પેનિંગના કારણે જ લોકોમાં પાર્ટીને લઈને સપોર્ટ વધવા લાગ્યો, જેનું પહેલું પરિણામ 1989ની જનરલ ચૂંટણીઓમાં જોવા મળ્યું, જ્યાં ભાજપને 86 બેઠકો મળી. લોકસભામાં મળેલી આ સફળતાને લઈને ભાજપ નવી બનેલી VP સિંહની નેશનલ ફ્રન્ટ ગવર્મેન્ટની એક નિર્ણાયક ઘટક બની ગઈ હતી. અને ત્યારબાદથી જ ભાજપ હંમેશા ભારતીય રાજકારણનું કેન્દ્રીય બિંદુ રહેલી છે. પરંતુ આ સ્ટેજ પર ભાજપનું ઓરિજિનલ પરફોર્મન્સ હજી આવવાનું બાકી હતું. હવે ભાજપ કંઈ એવું કરવા જઈ રહી હતી કે તેને હિન્દુસ્તાનની હિન્દુ બહુમતીથી સીધું જોડવા જઈ રહી હતી, જેનાથી માત્ર ભાજપની જ નહીં પરંતુ ભારતની સંપૂર્ણ રાજનીતિ બદલવા જઈ રહી હતી. આજે આટલું જ. આગળ ફરીથી ભાજપના ઉદયના નવા એપિસોડમાં તમારી સાથે ચર્ચા કરીશું. હાલ મને રજા આપો અને જો સત્ય ડેના આવા એપિસોડ તમને પસંદ હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સત્યડે.com આઝાદી સમાચારોની.